हेलो फ्रेंड्स, हूँ छू सुरेश कोटड़िया ने मारी यूट्यूब चैनल है काठियावाड़ी लाइफस्टाइल यूनियन के। अने आज हूँ फरी ब्रेक में हतो, हजू टाइम हतो तो मैं तो चालो आज तमने लंडन में थेम्स नदी की सफर कराऊँ। तो आज हूँ आ रो छु, मारे अँ वॉकिंग डिस्टन्स में छे जहाँ जॉब करूँ त्या, तो हूँ वॉक करवा यूजली लंच कर निकलत हो। तो चालो आज तमने थेम्स नदी नजारो बताइए अपने કે અહીંયાની નદી શું છે અને કઈ રીતનું આગળ બધું છે, એની અંદર બોટ હાઉસ કઈ રીતના હોય છે એ બધું બતાવીશું તમને। તો જો મિત્રો, આ આપણે અહીંયા આવી ગયા છીએ થેમ્સ નદી ઉપર, અને અહીંયાનો આ બ્રિજ છે, વોક્સલ બ્રિજ છે। તો વોક્સલ બ્રિજની નજીકમાં જ છીએ, અને સામે મોટા હાઈ રાઈઝ બિલ્ડિંગો પણ છે બધા। अने खास मेन वस्तु तो अहीं जोवानी तमने मजा ये आवशे के आ जे बधा बोट छे, बोट हाउस छे के जेनी अंदर परमानेंट लोको रहता होय छे। के तमे जुओ तो आ बार एने बाकड़ा पण बनावी राख्या छे, अने लोको अहींथी जाय त्यारे फरवा जाय त्यारे एनी बोट लई जाय, अथवा तो एमां ने एमां रहता होय छे। नानुं एवुं बारबेक्यू पण छे, बधी ज फेसिलिटी अंदर होय छे। जो सामे मोटा हाई राइज नवा बिल्डिंगो बन्या छे, हमणा अंदर जुओ तो जुओ तमे पाणी नी अंदर आखी बोट ज उभी छे, अने झाड़वा बाड़वा पण बधुं फर्स्ट क्लास वावेलुं होय छे। आ एनो वे आउट छे के अहींयाथी लोको जता होय छे, चेल्सी यच एंड बोट कंपनी लिमिटेड। तो जो आनी अंदर ए लोगों ने गैस लाइन, पाइपलाइन, इलेक्ट्रिक लाइन बधी फेसिलिटी अवेलेबल हो छे, टॉयलेट ना वेस्ट पाइप नी के फ्रेश वॉटर नी ने बधी फेसिलिटी अवेलेबल हो छे आनी अंदर। आ जो आ बोट तो आखू तमने एम ज लागे के बार थी पेलू आखू घर हो टाइप नु ज आखू बोट नी अंदर बनावेलू छे। विक्टोरिया नाम छे। બીજી પણ બોટ અંદર છે, લગભગ મે બી 70-80 બોટો અહીંયા પડી હશે બધી થઈને બોટ હાઉસ આ બધા। આ બાજુ જુઓ તો અત્યારે ફૂલ ટ્રાફિક છે, હવે બધું રેગ્યુલર થઈ ગયું છે લંડનમાં, એટલે બપોરના ટાઈમે પણ ટ્રાફિક રહેતું હોય છે। આપણને થોડાક અહીંયા આખો એનો મેપ પણ દોરેલો છે કે ટોટલ અહીંયા કેટલી બોટ છે, તો ટોટલ અરાઉન્ડ અહીંયા 60 બોટ છે। 60 બોટનું આખું આ યાર્ડ કરેલું છે અહીંયા, અને બધી બોટના નામ પણ લખેલા છે, માલિકોએ જે નામ આપ્યું એ પ્રમાણેના નામ પણ લખેલા છે। આપણે બધી અલગ અલગ બોટ તમને હું દેખાડતો જઈશ, તમે જુઓ કે કઈ રીતનું આ લોકોનું પ્લાનિંગ છે અહીંયા જોયું। આની પાછળ વચ્ચે આખું વોક થ્રુ છે કે બંને બાજુની બોટમાં લોકો જઈ શકે એના માટેનું, કે તમને જો પેલા ભાઈ કામ કરે ત્યાંથી આખો રસ્તો છે। અંદર તમે આ બોટની અંદર થોડું ઝૂમ નહીં થાય, બાકી કિચન એવું ચોખ્ખું દેખાય છે અહીંયાથી, પ્લેટફોર્મ ને એવું બધું દેખાય છે આ બોટની અંદરનું। અમુકમાં કોઈના બેડરૂમ આવતા હોય, કોઈના કિચન આવતા હોય, ડ્રોઈંગ રૂમ આવતા હોય, સિમિલર અહીંયાના જે કેરેવાન હોય છે કેરેવાન ટાઈપનું જ લાગે છે। અહીંયા જો નીચે બતકો પણ છે, સરસ બતકા છે। હા, થોડું બોર્ડરથી થોડું અંદર છે યાર્ડ પ્રમાણે, તો અહીંયા પાણી ઓછું છે એટલે। હા, જો બીજી બાજુનો નજારો પણ તમે જોઈ શકો છો,
બંને બોટો સેમ જેવી જ છે, ખાલી કલર ડિફરન્સ છે. અહીંયા વચ્ચે આટલો કંઈક ગેપ છે. હવે અહીંયા જો છેલ્લે બોટને હેંગ પણ કરેલી છે, પેલા ચાડી સાંકળોથી પાઇપોથી બાંધેલી છે. પછી આટલો વચ્ચે ગેપ છે અને પછી પાછી ફરીથી આ બાજુ બોટો ચાલુ થાય છે બીજી. અહીંયા નજીકમાં જ બોટયાર્ડ પણ છે કે જ્યાં બધી એક્સપ્રેસિવ જે અહીંયાના રીચ લોકો હોય એ લોકો પોતાની જે બોટ યાચ હોય, યાચનું પાર્કિંગ છે જે અહીંયાથી થોડુંક નજીકમાં જ છે. અંદર ફેસિલિટી બધી આ સીસીટીવી કેમેરા સાથે બધી જ ફેસિલિટી અવેલેબલ છે. એટલે આ લોકોનું તો જો કે ઘર જ થઈ ગયું પરમેનન્ટ, એવી રીતે જ રહેતા હોય છે આ લોકો. જો અહીંયા તમને બધા કેબલો ને એવું બધું દેખાશે. આ જે આ બાજુની બ્લેક બોર્ડ છે એ બધું એની અંદરથી આ પાઇપોને કનેક્શન જાય છે. આ એક અહીંયાથી ઉપરનું ડોર ખુલ્લું છે એટલે અંદર માણસો કામ કરતા હશે, કંઈ બી હોય તો ફોલ્ટ કે આ છે તે છે. આમાં જુઓ કેવા સરસ પ્લાન્ટ પણ છે, ફ્લાવર પણ સારા એવા આવેલા છે. આ તો આખું ફૂલ બીચ ભરી દીધું છે, બધા ઝાડવાઓ આવ્યા છે એમણે. ડેલ્ટા ડોન એ મોટી શીપ હોય એ ટાઈપનું જ આખું એમણે બનાવેલી છે. જોઈ મિત્રો, આ એમનું લાસ્ટ સ્ટોપ છે. અહીંયા આખું એમની ઓફિસો છે અને તમે જોઈ શકો છો કે અહીંયાથી આ પાવર લાઈન ને બધું છે એ અહીંયાથી સપ્લાય થાય છે, કેબલો ને એવું બધું. અને પછી આ જે આગળની જે બ્લેક સ્ટેન્ડિંગ બોર્ડ છે એની અંદરથી વાયા વાયા બધે સપ્લાય કરતા હોય છે બધાની અંદર. તો મિત્રો, કેવું લાગ્યું તમને આજનો વિડીયો? જરૂરથી મને મેસેજ કરીને જણાવજો. અને જો તમને મારા આવા વિડીયો ગમતા હોય તો મેસેજમાં લખજો, તો હું જરૂરથી ટાઈમ મળશે એ પ્રમાણે હું બનાવતો રહીશ અને તમને બધાને લંડનના દર્શન કરાવતો રહીશ, કે જે કંઈ જોવા મળશે બધું આવી રીતે આપણે બતાવતા રહીશું. તો બસ મિત્રો, ચાલો આવી જ રીતે મળતા રહીશું ફરીથી નવા વિડીયોમાં. તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ, બાય. થેન્ક યુ ફોર વોચિંગ.